ઓફ વડોદરા. શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા વડોદરા ખાતેના તમામ જૈન સંઘના તપસ્વીઓનું બહુમાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જૈન ધર્મમાં જપ, તપ અને વ્રતનું અનેરું મહત્વ બતાવવામાં આવ્યું છે. હમણાં જ પર્યુષણના પર્વ પૂર્ણ થયું છે ત્યારે વડોદરાના તમામ 38 જેટલા સંઘોના તપસ્વીઓનું બહુમાન કાર્યક્રમ મલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજની નિશ્રામાં ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવ્યો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહે જણાવ્યું કે તપસ્વીઓના બહુમાનનો સમગ્ર લાભ મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા દર વર્ષે જે સંઘમાં મોટા આચાર્ય બિરાજમાન હોય તેમની નિશ્રામાં તપસ્વીઓ માટેનો કાર્યક્રમ યોજાયો છે. આ દરમિયાન શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘના મંત્રી શૈલેષ શાહ અને ડોક્ટર પીસી જૈને જણાવ્યું હતું કે આજે સિદ્ધિ તપ, 16 ઉપવાસ, 9 ઉપવાસ, 28 શીર સમુદ્ર સહિતના વિવિધ તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું. બહુમાન પ્રસંગે અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે તપ કેવી રીતે કરવું જોઈએ જેથી તે સારું ફળ આપે, તેમજ તપ જપથી થતા ફાયદા અંગે જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જૈન અગ્રણી દીપક શાહ, શ્રીયસ્થા પ્રકાશ શાહ, ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ જૈન, લલિત શાહ, સીએ હિંમતભાઈ શાહ, ઉરેશ કોઠારી સહિત અનેક સંઘના આગેવાનો તપસ્વીઓની ભૂરી ભૂરી અનુમોદન કરવા પધાર્યા હતા. આવા ભાવોને લાવવાની કોશિશ કરજો. જ્યારે જ્યારે જેને તપસ્યા બોલાય કે આ વ્યક્તિએ માસક સમન કર્યું છે, આ વ્યક્તિએ 16 ઉપવાસ કર્યા છે, આ વ્યક્તિએ 10 અલકાપુરી જૈન સંઘની અંદર વડોદરા શહેરની અંદર પરિચંદ દરમિયાન 8 ઉપવાસ, 9 ઉપવાસ, 16 ઉપવાસ, માસક્રમણ કે પછી સિદ્ધિ તપ જેવી આરાધનાઓ કરી હોય. વડોદરા શહેરની અંદર 38 સંઘો છે. એ 38 સંઘોના તમામ તપસ્વીઓનું આજરોજ અહીંયા બહુમાન રાખવામાં આવેલ છે. અને આ તપનો લાભ કયા લાભાર્થી લીધો છે? જરા આ તપનો લાભ મૃદુલાબેન શાંતિલાલ ચંદુલાલ વૈદ પરિવાર માજરપુરના છે અને એમને અમની માફક ઘણા બધા લાભ મળ્યા છે. જે મહાવીર જૈન વિદ્યાલયની અંદર પણ એમને લાભ લીધેલો છે. કારેલીબાગની અંદર જ્યારે વર્ષી તપ હતું ચાદુરી ત્યારે પણ લાભ લીધા હતા. પાવાગઢની અંદર સ્વાતીજી મહારાજ સાહેબના પાંડાનો પણ એમને લાભ લીધો હતો અને લાલબાગ જૈન સંઘની અંદર તો ઘણા જ એવો લાભ લઈ રહ્યા છે.